नमस्कार विद्यार्थी मित्रों, अहीं आजना आपणे तमे लोको जोई सको छो बोर्ड उपरनो जे लखाण जे छे के आजना दरेक विद्यार्थी मित्रोए धोरण 9 मां पहोंचेला दरेक विद्यार्थी आनी पहेलाना तमे विडियो जोयेला हशे तेवुं मानुं छुं। यूनिट नंबर पहेलो अपनी आसपास में द्रव्यो त्यार पछीनो जे पॉइंट जे छे ए छे के तमारी सामे अमुक व्याख्याओ में राखेली छे। आ बधी व्याख्याओ तमने एग्जाम में एक एक मार्क में पूछाई सके छे। वेरी वेरी इम्पोर्टंट जे मुद्दासर जवाब छे, जे मोटा प्रश्नो छे ते समझवा माटे दरेक विद्यार्थी ए आ बधी व्याख्या એટલે કે આ બધા જે તમારી સામે બધા શબ્દો જે છે એ સમજવા જરૂરી બનશે। આ શબ્દો ઉપરથી જે મોટા પ્રશ્નો છે તમે લોકો સમજી શકશો। આ બધી જે વ્યાખ્યા છે અહીં ત્રણ વ્યાખ્યા પહેલા લખેલી છે, ત્યાર પછી ટોટલ 5 કે 6 વ્યાખ્યા આવે છે અને એ વ્યાખ્યા તમારા માટે આઈપી રહેશે દરેક વિદ્યાર્થી માટે। સૌ પ્રથમ મેં લખેલું છે પહેલી વ્યાખ્યા નંબર 1 ઉપર છે સપ્તાય, કે સપ્તાય નો અર્થ શું થાય, સપ્તાય એટલે થાય શું, શું કામ કે જે મોટા પ્રશ્ન છે એમાં એક એવો વર્ડ આવશે, શબ્દ કેવો આવશે કે સપ્તાય। તો હવે આ જે સપ્તાય જે છે તેનો અર્થ શું થાય તો જોઈએ। તમારી સામે એક આ પદાર્થ મેં ડ્રો કરેલો છે, આ શું છે, આ એક પદાર્થ છે, લખેલી છે તેની વ્યાખ્યા અને તમને ખબર છે કે વ્યાખ્યા કઈ રીતના લખવી। મેં આની પહેલા કીધેલું છે કે ધોરણ 9 છે એક ધોરણ 10 માટેની એક પ્રેક્ટિસ છે, બરાબર છે। તો હાલના સમયથી તમારે દરેકે ધોરણ 10 અનુલક્ષીને તૈયારી કરવાની કે જેથી ધોરણ 10 આવશે જ્યારે તમે લોકો આવતા વર્ષે ધોરણ 10 આવશો ત્યારે દરેક વિદ્યાર્થી જે છે તેને જે પ્રશ્ન કઈ રીતના લખવો, અક્ષર રાઇટિંગ સુધારી લેવા, આ દરેકની પ્રેક્ટિસ થયેલી હશે। શું કામ કે ધોરણ 10 તમને લોકોને એટલો ટાઈમ નહીં હોય કે ત્યારે તમારામાં જે રહેલી જે કચાશ છે, જે નબળાઈઓ જે છે એ તમે ક્યારે સુધારવા બેસશો ત્યાં તો તમારી 10 એક્ઝામ આવી જાય। એટલા માટે કહું છું કે ધોરણ 9 અભ્યાસ કરો છો તો એ દરમિયાન તમે લોકો તમારી જે ભૂલ છે, જે નાની નાની નબળાઈઓ જે છે તમારામાં, ફોર એક્ઝામ્પલ રાઇટિંગ છે, તમારા અક્ષર સારા ન થતા હોય, એક્સપ્લેન તમને દરેક લોકોને આવડે છે પણ જે તમે એક્સપ્લેન જે કરો છો, જે લખો છો તે થોડું એટ્રેક્ટિવ ના હોય તો કઈ રીતના એટ્રેક્ટિવ લાગે, મેં પહેલાના વિડીયોમાં દરેક વિદ્યાર્થીને સમજાયેલું છે। તો હવે આજના જોઈ જોઈએ કે પેલું છે સક્તા, એક પદાર્થ મેં ડ્રો કરેલો છે અહીં તમારી સામે, અહીં જોઈ શકો છો લખેલું છે કે પદાર્થનો એવો ગુણધર્મ, શું લખેલું છે, પદાર્થનો એવો ગુણધર્મ જેના દ્વારા તે ચોક્કસ આકાર અને કદ જાળવી શકે છે। આ જે સક્તાય શું છે તો કે સક્તાય એક પદાર્થનો એક એવો ગુણધર્મ છે કે જેના દ્વારા તેઓ પોતાનો ચોક્કસ આકાર અને કદ જાળવી શકે છે। ફોર એક્ઝામ્પલ જોઈ જોઈએ તમારી સામે બોર્ડ હોય તો બોર્ડ જે છે આજે તમારી સામે આખો એક વ્હાઇટ બોર્ડ દેખાય છે દરેક વિદ્યાર્થી, તમારી સામે ચેર હોય ખુરશી હોય તો દરેક વિદ્યાર્થી તમે જોઈ શકશો કે તે પોતાનો જે ચોક્કસ આકાર છે, શેપ છે તે અને તે પોતાનું ચોક્કસ કદ છે, આ બે વસ્તુ છે એ જાળવી રાખે છે તો તેને શું કહેવાય, સપ્તાય। જો હવે પદાર્થની અવસ્થા વિશેની સમજ આપણે મેળવી ચૂકેલા છે કે પદાર્થની અવસ્થા કેટલી છે, મુખ્ય પદાર્થની અવસ્થા કેટલી છે દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે પેલી છે ઘન, બીજું છે પ્રવાહી, ત્રીજું શું, વાયુ। હવે અહીં
घन प्रवाही અને વાયુ આ ત્રણેયમાંથી આ ત્રણેય પદાર્થની શું છે અવસ્થા છે પદાર્થની મુખ્ય અવસ્થા ત્રણ છે ઘન પ્રવાહી અને વાયુ કોઈ પણ પદાર્થ છે ને આપણે ત્રણ અવસ્થામાં તેને વિભાજીત કરીએ છીએ કે ઘન પ્રવાહી અને વાયુ ઘન એટલે શું પ્રવાહી એટલે શું અને વાયુ એટલે શું એ જો ના ખ્યાલ હોય તો આની પહેલાના જે લેક્ચર છે સૌપ્રથમનો લેક્ચર ત્યારબાદ દ્વિતીય લેક્ચર ત્યાર પછીનો લેક્ચર તેમાં દરેક લોકોને આના વિશેની મેં સમજ આપેલી છે જ તો ઘન છે તેમાં જે આ સત્તાઈનો ગુણધર્મ છે એ કેવો હોય છે ઘન પ્રવાહી અને વાયુ તેમાંથી ઘન જે છે એ ઘનમાં સત્તાઈ હવે સત્તાઈ એટલે શું તમને ખબર હોવી જોઈએ કે દરેક પદાર્થ એક પોતે એક ગુણધર્મ ધરાવે છે કે જેના દ્વારા તે શું તો કે ચોક્કસ આકાર અને કદ જાળવી રાખે છે શું જાળવી રાખે છે ચોક્કસ આકાર અને કદ ખાસ એક આકાર અને કદ જાળવી રાખે છે બોર્ડ છે તો જુઓ ઈ હું આ રીતે એને દબાણ આપું છું દબાણ આપું છું તો તે પોતાનો ચોક્કસ આકાર અને કદ જાળવી જ રાખશે એમાં કઈ ફેરફાર થશે નહીં હવે ઘન છે પ્રવાહી છે અને વાયુ છે તેમાંથી ઘન છે તેમાં સત્તાઈનો ગુણધર્મ કેવો છે તો કે વધુ છે શું કામ તો કે તમે ઘન પદાર્થ ઉપર દબાણ આપશો તો તે પોતાનો જે આકાર છે એ બદલશે નહીં અને કદ છે તે પણ બદલશે નહીં બે જે છે બે ગુણધર્મમાં ફેરફાર થશે નહીં હા હવે તમે છો કે તમે તેની ઉપર દબાણ જે બળ છે ને એ વધુ આપશો તો કદાચ થઈ શકે છે પરંતુ જે ઘન પદાર્થ છે ને તે મોસ્ટ ઓફ વધુ પડતા કિસ્સામાં પોતાનો ચોક્કસ આકાર અને કદ જાળવી રાખે છે તમારી માની લો કે તમારી પાસે એક ગ્લાસ છે માની લો ગ્લાસ છે અથવા ખુરશી છે ચેર છે ટેબલ છે એ ટેબલને તમે ઉપાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકશો તો તેના આકારમાં તેના કદમાં કઈ ફેરફાર થશે તો કે ના એવું કઈ થાય નહીં બરાબર છે તો આ વાત થઈ સપ્તાઈની કેમાં વધુ છે ઘનમાં વધુ પ્રવાહી અને વાયુમાં સપ્તાઈનો ગુણધર્મ કેવો છે ઓછો છે કેની સરખામણીમાં તો કે ઘનની સરખામણીમાં બરાબર છે આ પહેલો આ જે પહેલો પોઈન્ટ જે છે પહેલી વ્યાખ્યા છે દરેક વિદ્યાર્થીને ખ્યાલ પડી ગઈ હશે હવે જોઈ જોઈએ નંબર 2 પર છે સંકોચનીયતા શું છે સંકોચનીયતા સંકોચનીયતા હવે આનો અર્થ શું થાય જોજો ખાસ આ એક પદાર્થ છે માની લ્યો કે આ એક શું છે એક પદાર્થ છે અથવા તો એ દ્રવ્ય છે હવે આ પદાર્થ કેનું બનેલું છે તો કે કણોનું બનેલું છે કેનું બનેલું છે કણોનું જાણી હવે તમને ખબર છે આ કણ અને આ કણ એ બે કણ વચ્ચે બધા કણો એકબીજા વચ્ચે એક પ્રકારનું બળ લાગતું હોય છે શું એક પ્રકારનું બળ લાગતું હોય છે એ બળનું નામ શું તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ કયું છે આંતર આણ્વીય આકર્ષણ બળ આ એક બળ છે કેની વચ્ચે લાગે તો કે દ્રવ્યના કણો વચ્ચે આ જે આંતર આણ્વીય આકર્ષણ બળ હોય તે લાગતું હોય છે તો લખેલું છે કે દ્રવ્યના કણો આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવતા હોવાથી તેની ઉપર બળ લગાડવાથી આ કણો એકબીજાની નજીક આવે છે હવે શું થાય ખાસ જોજો તમને એક આકૃતિ દ્વારા હું સમજાવવાની ટ્રાય કરું છું કે આ એક પદાર્થ છે તે કેનું બનેલું છે તો કે નાના નાના કણોનું બનેલું છે હવે જ્યારે આ જે કણો છે એ કણો ઉપર હું શું લગાડું છું બહારથી બળ લગાડું છું શું લગાડું છું બહારથી બળ જ્યારે હું આ જે કણો ઉપર બળ લગાડીશ ત્યારે આ જે કણો છે એ કણો શું થઈ જશે તો કે આ આકૃતિ અને આ આકૃતિ બેમાં ફરક હશે જોજો શું ફરક છે
तो के आ आकृति में જોઈ શકો છો આ દરેક કણ છે એકબીજાથી કેવા છે તો કે થોડા થોડા દૂર છે હવે જ્યારે મે આની ઉપર બહારથી બળ લગાડ્યું એટલે આ કણો જો આ જે દૂર દૂર કણો હતા એ કેવા આવી ગયા એકબીજાની તો કે નજીક આવી ગયા પેલા દૂર હતા તેના લીધે એનું જે કદ છે એ થોડું કેવું હતું વધુ હતું મોટું હતું જ્યારે બીજી આકૃતિમાં જોઈ શકો છો આનું કદ કેવું થઈ જાય છે તો કે થોડું નાનું થઈ જાય છે આ ગુણધર્મ છે એ સંકોચનીયતાનો ગુણધર્મ કહેવામાં આવે છે કયો ગુણધર્મ તો કે સંકોચનીયતાનો ગુણધર્મ હવે ઘન પ્રવાહ અને વાયુ તેમાંથી સંકોચનીયતાનો ગુણધર્મ કેમાં વધુ છે તો કે વાયુમાં વધુ ત્યાર પછી આ પ્રવાહીમાં આવશે ને ત્યાર પછી ઘનમાં આવશે તમે જોઈ શકો છો કે ઘણી વખત આપણે જોવાનું છે જો કે એક્ઝામ્પલ આવશે કે તમારા ઘરે ગેસનો બાટલો આવે છે એ એલપીજી ગેસ છે તો તે ગેસમાં તમે જોઈ શકશો સિલિન્ડર આવે છે આપણે એને ગેસનો બાટલો કહેતા હોય સામાન્ય રીતે તો એ જે સિલિન્ડર જે છે તેમાં અંદર વાયુ ભરેલો હોય છે તે વાયુ છે ખૂબ ઊંચા દબાણે ભરેલો હોય છે બરાબર છે એની ઉપર વધુ પડતું દબાણ આપી અને તેને ભરેલો હોય છે તે જ રીતના જોઈએ કે બલૂન છે ફુગ્ગો છે એ ફુગ્ગામાં આપણે હવા છે એ વધુ ને વધુ ભરીએ છીએ અને અમુક જો વધુ હવા હવે ભરશું તો એક સમય એવો આવશે કે જે ફુગ્ગો છે એ શું થશે તો કે ફૂટી જાય છે આ દરેકને ખ્યાલ હશે જ બરાબર છે તો તમે જોઈ શકો છો કે તેમાંથી સંકોચનીયતાનો ગુણધર્મ કેમાં વધુ છે વાયુ કેમાં ઓછો છે તો કે ઘન બરાબર છે આ વાત થઈ સંકોચનીયતા હવે જે વાત કરવાની છે આ એ છે તરલતા શું છે તરલતા જોઈએ તરલતા એટલે શું તો કે તરી શકાય બરાબર ને આપણે શું તો કે તરલતા આવે આવો શબ્દ આવે એટલે આપણે ડાયરેક્ટ એવી વ્યાખ્યા યાદ આવી જાય કે તરી શકીએ પણ ના તરલ પદાર્થ એટલે કે જે પદાર્થ વહી શકે છે મેં લખેલું છે કે પદાર્થની વહનશીલતાના ગુણધર્મને તરલતા કહે છે બરાબર છે તમે ફોર એક્ઝામ્પલ ઘણી વખત આપણા ઘર જે છે તેના બેડ ઉપર આપણે બેઠા હોય છે અથવા આરામ કરતા હોય કે નજીકમાં નજીકના ઘરમાં અમુક પ્રકારની ખાસ વાનગીઓ બને છે તેની સ્મેલ તેની જે સુગંધ છે ડાયરેક્ટ તમારા સુધી પહોંચશે એટલે તમને ખ્યાલ પડી જશે કે આજુબાજુમાં ક્યાં ક્યાં વાનગી બને છે તા સુકામ કેના લીધે ખબર પડી તો કે એ છે એ આવશે કે પ્રસરણનો ગુણધર્મ કેમાં વધુ હોય છે કોણ વધુ પ્રસરી શકે છે તો કે વાયુ ત્યાર પછી પ્રવાહી અને ઘનમાં તો કે એ ટાઈપનું હોતું નથી બરાબર છે ગુણધર્મ હોતો નથી તો તે રીતના તરળતાનો અર્થ શું થાય તો કે પદાર્થની વહનશીલતાના ગુણધર્મને પદાર્થની વહનશીલતાના ગુણધર્મને શું કહેવામાં આવે છે તો કે તરળતા કહે છે ફોર એક્ઝામ્પલ કહું છું તો જે કોઈ પ્રવાહી છે એ પ્રવાહીને જમીન ઉપર તમે રેડશો તો એ શું થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એ ગુણધર્મ કયો થયો તરળતાનો ગુણધર્મ છે બરાબર છે તો કેમાં તરળતાનો ગુણધર્મ વધુ હોય છે તો કે વાયુમાં વધુ ત્યાર પછી પ્રવાહી અને ત્યાર પછી ઘન બરાબર ઘનમાં તો ઊંચું તો જોવા જ નથી મળતો તો આ જે દરેક વ્યાખ્યાઓ છે તણે તણ એ તમે તમને દરેક લોકોને સમજાયેલી હશે જો ના સમજાય તો ફરી એક બે વાર વિડીયો જોજો છોકરાઓ આ તમારા માટે આઈએમપી છે આ વ્યાખ્યાઓ પૂછાઈ શકે એવી છે અને દરેકે ફેડબુકમાં આ વ્યાખ્યાઓની નોંધ ખાસ કરી લેવી બરાબર છે ચાલો વિદ્યાર્થી જો હવે ત્યાર પછી બીજી બે વ્યાખ્યા કઈ છે તો કે એક છે ગતિજ ઉર્જા આ તમારા માટે આઈપી છે કઈ વ્યાખ્યા છે ગતિજ ઉર્જા કે ગતિજ ઉર્જા નો અર્થ શું થાય ત્યાર પછી બીજી વ્યાખ્યા કઈ છે તો કે ઘનતા બે વ્યાખ્યા છે આપણે દરેક વિદ્યાર્થીએ સમજવાની છે તો ગતિજ ઉર્જા નો અર્થ શું થાય જોઈએ કે દ્રવ્યના કણોની ગતિના લીધે તેમાં ઉદ્ભવતી ઉર્જા ને હવે આનો અર્થ શું થયો તો કે આ એક દ્રવ્ય છે એ દ્રવ્ય કેનું બનેલું છે તો કે નાના 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 કણોનું કેનું બનેલું છે
तो के नाना नाना कोण हुए हवे शू कीधु तो के द्रव्य द्रव्य कणों की गति ना लीधे हवे ज्यारे मानी लियो के आने तमे बाहर थी ऊर्जा आपो ऊर्जा એટલે શક્તિ સામાન્ય રીતે માની લો કે આપણે આને બહાર થી શું આપીએ છીએ તો કે ગરમી જ્યારે તમે લોકો આ જે પદાર્થ છે એટલે કે આ જે દ્રવ્ય છે તેને બહાર થી ગરમી આપશો એટલે તેના કણો છે એ શું કરવા પડશે તો કે ગતિ કરવા પડશે શું ગતિ આ આ જે કણ છે અહીંથી અહીંયા જાય આ અહીંથી અહીંયા જાય આમ જાય બધા કણો શું તો કે ગતિ કરવા માંડે હવે આ બધા કણો જે છે એ ગતિ કરવા માંડે તેના લીધે એક પ્રકારની ઊર્જા ઉદ્ભવે શું તો કે એક પ્રકારની ઊર્જા ઉદ્ભવે તેને શું કહેવાય ગતિજ ઊર્જા હવે તમને હું સાવ સામાન્ય એક એક્ઝામ્પલ આપું સિમ્પલ કે તમે માની લો કે તમે છોકરા હોય એ ઊભા છો કોઈ એક એક મનુષ્ય છે માનવી જા મનુષ્ય છે બરાબર છે ચા હવે સામેથી માની લો કે એક સાયકલ કે એવું ગમે એક વાહન આવે છે સામેથી સાયકલ આવે છે આપ જે વ્યક્તિને આવી જ ઉભવાનું છે અને હવે અહીં શું થાય છે તો કે એક મોટર કાર આવે છે શું આવે છે મોટર હવે આ વ્યક્તિ છે એનો અકસ્માત થશે તો તેને ઈજા થશે કેમાં વધુ થાય સાયકલ સાથે અકસ્માત થાય તો વધુ થાય કે આ જે મોટર કાર છે તેની સાથે અકસ્માત થાય તો વધુ થાય તમને ખબર જ છે કે સાયકલમાં ઈજા થાય આયા સાયકલ આની સાથે અથડાય તો આને ઈજા થાય પણ કેવી થાય ઓછી થાય જો આ જે છે મોટર કાર આવે છે એ આની સાથે અથડાય તો તમને ખબર છે જે ઈજા થાય કેવી થાય તો કે વધુ શું કામ તો કે આ બેમાંથી જે ગતિ છે એ ગતિ કેને વધુ છે તો કે આ જે મોટર કાર છે તેની ગતિ વધુ છે તો આ જે ગતિમાં મોટર કાર છે તેના લીધે તેનામાં એક ઉર્જા ઉદ્ભવે તેને શું કહેવાય તો કે તેને કહેવાય છે ગતિજ ઉર્જા હવે ખ્યાલ પડ્યો નેક્સ્ટ ત્યાર પછીની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા કઈ છે તો કે એ છે ઘનતા કઈ છે તો કે ઘનતા ઘનતાનો અર્થ શું થાય જો ઘનતા તો કે ઘનતા એટલે અહીં લખી દઉં છું આપણે જો એક તમને કહું છું કે આ જે છે એ શોર્ટ ટ્રિક છે ફરી પાછું બોલું છું આ એક્ઝામમાં નહીં લખવાનું આ તો તમને યાદ રહે એટલે મેં લખ્યું છે કે કાશીમાંનો દપુરો શું લખ્યું અહીંયા ઘનતા એટલે કાશીમાંનો દપુરો આટલું વસ્તુ યાદ રાખો હવે આનો અર્થ શું થયો જોજો ખાસ આનો અર્થ શું થયો એ જોજો તો કે આ જે કાશીમાં એટલે કાશી એમાં કઈ નહીં હવે આ જે દપુરો છે એ યાદ રાખવાનું કે દ કુડો શું જોજો ખાસ દ કુડો આ દ એટલે શું આવ્યું તો કે દળ અને આ કુ એટલે તો કે કુ એટલે કદ દળના છેદમાં કદ બરાબર શું થાય તો કે ઘનતા સાવ સિમ્પલ વ્યાખ્યા કે ઘનતા એટલે શું તો કે પદાર્થનું દળ અને તેના કદના ગુણોત્તર એટલે કે બેના જ્યાંના ભાગાકાર ભાગાકાર પણ આપણે શું લખવાનું કે પદાર્થનું દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય તો કે તેને ઘનતા કહેવાય છે મેં લખેલું છે દળને ઇંગ્લિશમાં કહેવાય માસ કદને વોલ્યુમ માસનો એમ વોલ્યુમનો વી એટલે તમને પૂછે ઘનતા ઘનતાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ડેન્સિટી શું કહેવાય ડેન્સિટી ડેન્સિટી નો
डी એટલે તમારે યાદ રાખવાનું કે ડી બરાબર એમ અપોન વી આ કેનું સૂત્ર થયું તો કે આ સૂત્ર થયું ઘનતાનું ડી ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી બરાબર છે ને એક યાદ રાખવાનું કે તેનો એકમ શું છે તો કે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન હવે જો સામાન્ય રીતે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોવિઝન સ્ટોર છે જનરલ સ્ટોર છે ત્યાં તમે માની લો કે ઘઉં લેવા માટે ગયેલા છો અથવા તો બીજી વસ્તુ લેવા માટે ગયેલા છો તો ત્યાં તમે એમ નહીં કહો કે ભાઈ 5 લીટર ઘઉં આપ શું કહેશો તો કે 5 કિલો ઘઉં આપ પેટ્રોલ પૂરાવવા માટે જાઓ છો તો ત્યાં એમ નથી કહેતા કે 5 કિલો પેટ્રોલ પૂરી ત્યાં શું કહેશો આપણે તો કે 5 લીટર પેટ્રોલ પૂરી દો બરાબર છે તો જો દરેકનો એક નાઈથી માની લો કે આઈથી જે ડિસ્ટન્સ છે આઈથી રાજકોટનું જે ડિસ્ટન્સ છે બે વચ્ચેનું અંતર છે આપણે કેમાં માપીએ સામાન્ય રીતે કિલોમીટરમાં એમ નથી કહેતા કે આઈથી રાજકોટ 182 કિલોગ્રામ દૂર થાય ત્યાં કયો એકમ આવી જશે તો કે કિલોમીટર બરાબર છે તો જો દરેકનો એક એસઆઈ એકમ નક્કી હોય છે એક એકમ નક્કી હોય છે તો તે રીતના જે ઘનતા છે તેનો એકમ શું છે તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઘન હવે કેમ આવશે જોજો દળનો એકમ શું થયો કિલોગ્રામ કદનો તો કે મીટર ઘન તેની પરથી યાદ રાખવાનું કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઘન આ કેનો એક એકમ થયો તો કે ઘનતાનો આજના દરેક વિદ્યાર્થી આ દરેક વ્યાખ્યા લખી લેવી વાંચી લેવી અને યાદ રાખવી બરાબર છે આવતીકાલના જે વિડીયો છે તેમાં આપણે આના પછીનો જે પોઈન્ટ છે તેના વિશેનો અભ્યાસ કરવાનો રહેશે